તો વાત એમ બની હતી કે એક પોલીસના હેડ કોન્સ્ટેબલના પરિવારે પોતાના ઘરની અંદર પાંચસો રૂપિયાની થપ્પી સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એને કારણે એ પોલીસ કર્મચારી અત્યારે મુસીબતમાં મુકાઈ ગયા છે નમસ્કાર ખબર છે ડૉટકમરથી રાજેશા દર્શક મિત્રો જ્યારથી સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી સેલ્ફી લેવાનો એક જબરજસ્ત ક્રેઝ ઊભો થયો છે કંઈ પણ નવી વાત હોય કે કોઈ નવા સ્થળે ગયા હોય લોકોને સેલ્ફી લેવાનું એટલું બધું ગમે છે અને ઘણીવાર તો આ સેલ્ફીને કારણે મુસીબત પણ ઊભી થઈ શકે છે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે તો વાત એમ બની હતી કે એક પોલીસ ના હેડ કોન્સ્ટેબલના પરિવારે પોતાના ઘરની અંદર પાંચસો રૂપિયાની થપ્પી સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એને કારણે એ પોલીસ કર્મચારી અત્યારે મુસીબતમાં મુકાઈ ગયા છે તો ઘણી વખત આવી રીતના સેલ્ફીના પ્રોબ્લેમ ઊભા થાય છે આ કિસ્સા વિશે તમને વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની અંદર બેટા મુજાવર કરીને એક પોલીસ સ્ટેશન છે એના ઇન્ચાર્જ છે રમેશચંદ્ર સાહની હવે આ રમેશચંદ્ર સાહનીના ઘરની અંદર એમના પરિવારે એક ગાદી ઉપર મસ્ત પાંચસો પાંચસો રૂપિયાની સત્તાવીસ જેટલી થપ્પીઓ આમ મૂકી હતી અને એ ગાદી ઉપર રમેશચંદ્ર સાહનીના દીકરો દીકરી અને એમના પત્ની પણ નીચે શાંતિથી મસ્ત આમ રહ્યા હતા એટલે બેઠા હતા અને એ સેલ્ફી એમણે પડાવી અને સાથે સાથે એમના ચહેરા પર ખુશી હતી કદાચ એવું લાગતું હતું કે આટલા બધા રૂપિયા એમણે કદાચ એમની જિંદગીમાં પહેલી વાર જોયા હશે હવે આ જે ટોટલ રકમ થતી હતી ચૌદ લાખ રૂપિયા હવે આ તસવીર વાયરલ થઈ અને પોલીસ સુધી પહોંચી એટલે ઉન્નાવના એસપીએ તપાસ શરૂ કરી તો ખબર પડી કે આ તો બોટા મુજાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે રમેશચંદ્ર સાહની એમના પરિવારનું છે એમણે રમેશચંદ્ર સાહનીને બોલાવ્યા તો એમણે એમ કીધું કે આ તસવીર જૂની છે બે હજાર એકવીસની અને તે વખતે એમણે એમના એક પારિવારિક પ્રોપર્ટી વેચી હતી એ રૂપિયા આવ્યા હતા અને એ રૂપિયા પરિવારના લોકોએ બેડ પર મૂકીને આ સેલ્ફી પડાવી હતી જો કે પોલીસે આની તપાસ સોંપી છે અને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે રમેશચંદ્ર સાહની જે કહી રહ્યા છે ખરેખર છે કે કેમ પરંતુ આ વાત અમે અમારી સાથે એટલા માટે શેર કરી રહ્યા છે કે તમારી અંગત વાતોની કે અંગત પડોની સેલ્ફી લેવાનું ખબર નહીં લોકોને કેમ આટલી બધી મજા આવે છે પરંતુ લોકોની એક નાનકડી મુશ્કેલીને કારણે કેટલી મુસીબત ઊભી થઈ જાય છે તમે એ પણ જોયું હશે કે સેલ્ફી લેવાના ચક્કરની અંદર ઘણા બધા લોકો પડી ગયા છે ઘણા લોકો નીચે ખીણમાં પણ પડી ગયા છે ઘણા લોકો નદીમાં પણ પડી ગયા છે તો સેલ્ફીના ચક્કરની અંદર મુસીબત નહીં આવે એનું તમારે ધ્યાન રાખજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ